વિદ્યાર્થી મિત્રો, દરેક જણ મજામાં છો ને? ચાલો આજે આપણે જોઈએ પાના નંબર 46 ઉપર રજાની મજા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ રજાની ઘણી મજા પડે છે, બરાબર ને? ઉનાળુ વેકેશન હોય ત્યારે અલગ અલગ જગ્યાએ ફરવા જવાની કેવી મજા આવે. બાગમાં જઈએ ફરવા, પછી મામાના ઘરે રહેવા માટે જઈએ, ક્યાં તો બીજા દૂર કસે ફરવા જઈએ, પણ આપણને રજાઓમાં ઘણી મજા પડે છે. તો ચાલો હવે જોઈએ આપણે 46 નંબરના પાના ઉપર. શું લખ્યું છે? અલીએ તેની બહેન શબાના, એટલે કે તેની મોટી બહેનને એક પત્ર લખ્યો છે. તો ચાલો આપણે જોઈએ એ પત્ર. વાહલી મોટી બહેન શબાના, હેલો, તમે કેમ છો? હું અહીં મજામાં છું. મોટી બહેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. હું મારી નાનીના ઘરે 10/5/2018 રોજ જવાનો છું અને 20/5/2018 રોજ પાછો આવીશ. હવે જો 10/5/2018 ના રોજ એ જાય છે, કેટલા વાગ કેટલે ક્યારે જાય છે? 10/5/2018 ના રોજ જાય છે અને પાછો ક્યારે આવવાનો છે? 20/5/2018. તો મિત્રો, આ બે તારીખ વચ્ચે કેટલા દિવસ થશે? કેટલા દિવસ થશે? તો આપણે શું કરીશું, જે આપણને જે તારીખ છે એ તારીખમાં આપણે શું કરીશું? માઇનસ કરીશું, એટલે કે 20-10 કરીશું. હવે 20-10 કરીએ તો 0 માંથી 0 જાય તો 0, અને 2 માંથી 1 જશે એટલે 1. તો કેટલા દિવસ થયા? 10 દિવસ. એટલે અલી તેની નાનીના ઘરે કેટલા દિવસ રહેવાનો છે? 10 દિવસ માટે રહેવાનો છે. મારી સારા 4/6/2018 રોજ ફરીથી ખુલશે. તમારે ક્યારે રજા પડે છે? તમે અહીં ન આવી શકો. આપણે ખૂબ મજા કરીશું. અલીએ તેની બેન શબાનાને પત્ર લખ્યો હતો. હવે અલીની જે મોટી બેન છે શબાના, તે પત્ર લખે છે કે વાહલા અલી. હવે અહીંયા ઉપર જો મિત્રો, તમને એક તારીખ લખેલી છે કે નાગપુરમાં રહેતી શબાનાને આ પત્ર 13/5/2018 ના રોજ મળ્યો. હવે અલીએ પત્ર ક્યારે લખ્યો છે? જુઓ, ઉપર લખ્યું છે અજમેર, તારીખ 7/5/2018. તો એને પત્ર લખ્યો હતો 7 તારીખે, અને એની બહેનને પત્ર ક્યારે મળ્યો? 13 તારીખે મળ્યો. ક્યારે મળ્યો? 13 તારીખે. 7 તારીખે અલીએ પત્ર મોકલાવ્યો હતો, જે એની બહેનને 13 તારીખે મળે છે. હવે જો એની બહેન નાગપુરથી 14 તારીખે પત્ર લખે છે. ક્યારે પત્ર લખે છે? 14 તારીખે પત્ર લખે છે, અને શું લખે છે? કે હું અહીં મજામાં છું, ગઈકાલે મને તારો પત્ર મળ્યો. હવે નાગપુર પત્ર કેટલા વાગે મળ્યો હતો એની બહેનને? 13 તારીખે મળ્યો હતો. અને એ પત્ર ક્યારે લખી રહી છે? 14 તારીખે. એટલે કે 14 આપણે એના આગલા દિવસે એને પત્ર મળ્યો હતો, એટલે એ શું કહે છે? કે ગઈકાલે મને તારો પત્ર મળ્યો. મજાની રજાઓ. મારી શાળામાં 1 જૂન 2000 થી રજાઓ પડે છે. તે ફરી 10 ઓગસ્ટ રોજ ખુલશે. હું સારા પ્રવાસમાં ગોવા જઈશ અને 7/6/2018 એ પાછી આવીશ. હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ. આવજે, તારી બહેન શબાના. બરાબર. અને અલીએ 7/5/2018 પત્ર લખ્યો હતો, જે પત્ર આપણે અંકમાં કેવી રીતે લખીએ તે આપણે હવે લખવાનું છે. તો મિત્રો, અંક અને શબ્દમાં લખતા આપણે તારીખ કેવી રીતે લખાય તે શીખી જ ગયા છે, બરાબર. તો હવે તમે પાના નંબર 47 ઉપર અંક અને શબ્દમાં સરળતાથી તારીખ લખી શકો છો, જે આપણે શીખી ગયા છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈશું. હવે પાના નંબર 47 ઉપર તમને આપ્યું છે કે પત્ર અજમેર થી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો. પત્ર અજમેર થી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો? પત્રમાં જોઈ શકો છો કે પત્ર અજમેર થી કઈ તારીખે લખાયો હતો? 7 તારીખે લખાયો હતો. અને નાગપુર કઈ તારીખે પહોંચ્યો હતો? 13 તારીખે પહોંચ્યો હતો, બરાબર. તો કેવી તારીખે એટલે કે કેટલા દિવસે એ ત્યાં પહોંચ્યો, એટલે કે કેટલા દિવસ થયા હશે? તો જુઓ, અજમેર
થી કોને પત્ર લખ્યો હતો? અલીએ પત્ર લખ્યો હતો. તે કઈ તારીખે લખ્યો હતો? 7/5/2018 ના રોજ છે. અને નાગપુર કેટલા કયા દિવસે પહોંચ્યો? તો કે નાગપુર, તો નાગપુર કઈ તારીખે પહોંચ્યો? 13/5/2018 ના રોજ પહોંચ્યો. તો આ બંને વચ્ચે કેટલા દિવસ થશે? તો આપણે હવે શું કરીશું? 13 - 7, બરાબર. 13 તારીખે પહોંચ્યો છે ને, એટલે કે 13 - 7, તો 13 માંથી 7 જશે તો કેટલા બચશે? 6. એટલે પત્ર અજમેર થી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો હશે? 6 દિવસે પહોંચ્યો હશે. કેટલા દિવસે? 6 દિવસે. જો બીજો એક સવાલ છે, અલી તેની નાનીના ઘરે કેટલા દિવસ પસાર કરશે? તો પત્ર ની અંદર જો અલીએ જણાવ્યું છે કે હું મારી નાનીના ઘરે 10/5/2018 ના રોજ જવાનો છું. તો અલી નાનીના ઘરે ક્યારે જાય છે? 10/5/2018 ના રોજ જવાનો છે. અને હું 20/5/2018 ના રોજ 18 ના રોજ પાછો આવીશ. હવે પાછો ક્યારે આવવાનો છે? 20/5/2018 ના રોજ એ ઘરે પાછો આવવાનો છે. તો એ કેટલા દિવસ તેની નાનીના ઘરે રોકાશે? કેટલા દિવસ રહેશે? તો આપણે શું કરીશું? 20 - 10, બરાબર ને, તે 20 તારીખ સુધી રહેવાનો છે અને 10 તારીખે જવાનો છે. એટલે 20 - 10 = 10 દિવસ. તો તે અલી તેની નાનીના ઘરે કેટલા દિવસ પસાર કરશે? 10 દિવસ પસાર કરશે. કેટલા? 10 દિવસ. હવે જુઓ, કોષ્ટક પૂર્ણ કરો. એમાં તમને આપેલું છે સબાનાની રજાઓ અને અલીની રજાઓ, એમની રજાઓની તારીખ ક્યાંથી લઈને ક્યાં સુધી, અને દિવસની સંખ્યા કે કેટલા દિવસનું તેમનું વેકેશન છે, એટલે કે કેટલા દિવસની તેમને રજા મળશે. તો ચાલો આપણે પહેલા સબાનાની રજા લખી લઈએ. તો સબાનાની સારામાં ક્યાંથી રજા પડે છે? તો જુઓ, 1 જૂન 2018 થી ક્યાં સુધી પડે છે? 10 ઓગસ્ટ 2018 સુધી. જોઈએ અલીની રજાઓ. તો અલીની રજા કઈ તારીખ થી શરૂ થાય છે? 7 મે 2018 થી કઈ તારીખ સુધી? 4 જૂન 2018 સુધી. તો મિત્રો, હવે આપણે એ લોકોની જે રજા છે એના કુલ કેટલા દિવસ છે એની ગણતરી કરીએ. એ પહેલા સબાનાની રજા. તો સબાનાની રજા ક્યાંથી પડે છે? 1 જૂન 2018 થી 10 ઓગસ્ટ 2018 સુધી. એટલે કે 10 તારીખ થી સબાનાની સ્કૂલ ફરીથી શરૂ થઈ જશે. હવે જો 1 જૂન એટલે આપણે જૂન મહિનાના ટોટલ દિવસ લઈશું, એટલે કે જૂન મહિનાના જેટલા પણ દિવસ છે તે આપણે લઈશું, એટલે કે 30 દિવસ જૂન મહિનાના. પછી ઓગસ્ટ સુધી રજા છે, એટલે કે જુલાઈના દિવસો પણ આવશે. હવે જુલાઈના કેટલા છે? 31 દિવસ, એટલે કે 31 દિવસ જુલાઈ મહિનાના. અને ઓગસ્ટની 10 તારીખ સુધી છે, બરાબર, એટલે કે 10 તારીખથી એની સ્કૂલ શરૂ થવાની છે, એટલે આપણે એના એક દિવસ આગળ લેવાનો. એટલે કે ઓગસ્ટ મહિનાના કેટલા દિવસ થશે? 9 દિવસ થશે. 9 દિવસ ઓગસ્ટ મહિનાના, બરાબર. હવે આ જે છે એનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 9 ને 1 = 16, વધી પડી 1, 3 ને 3 = 6 ને 1 = 7. તો કેટલા દિવસ થયા? 70 દિવસ. તો સબાનાની રજાઓ કેટલા દિવસની છે? 70 દિવસની છે. કેટલા દિવસની? 70 દિવસની છે. એ અલીની રજાઓ. તો અલીની રજાઓ ક્યારથી શરૂ થાય છે? 7 મે
2018 થી 4 જૂન 2018 સુધી, એટલે કે 4 તારીખ થી ફરી સ્કૂલ શરૂ થશે, બરાબર? હવે આપણે ગણતરી કરીએ તો જુઓ 7 મે, હવે મે ના કુલ દિવસ કેટલા છે? 31, બરાબર? તો 31 માંથી આપણે શું કરવું પડે? 7 દિવસ, 7 તારીખ થી એની રજા પડે છે, એટલે આપણે કેટલા માઈનસ કરવા પડશે? 6 દિવસ માઈનસ કરવા પડશે, એટલે કે 1 માંથી 6 નઈ જાય એટલે આપણે 10 કો લઈશું, બરાબર? 10 ને 1 11, 11 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે? 5 અને 2, એટલે આપણને મે મહિનાના કુલ દિવસ મળી ગયા. તો મે મહિનાના એના દિવસ કેટલા થશે? મેના દિવસ કેટલા થશે? 25 થશે. કેટલા થશે? 25. પછી જૂનની 4 તારીખ સુધી, એટલે કે જૂનની 4 તારીખ સુધી, એટલે કે જૂનના આપણે કેટલા દિવસ ગણવાના? 3 દિવસ ગણીશું, એટલે કે 4 તારીખ તો ફરીથી સ્કૂલ શરૂ થઈ જવાની છે, એટલે આપણે 4 કરતા 1 દિવસ આગળ લઈશું. એટલે જૂનના કેટલા દિવસ લઈશું? આપણે જૂનના 3 દિવસ લઈશું. કેટલા દિવસ લઈશું? 3 દિવસ લઈશું. હવે આ બેનો આપણે સરવારો કરીએ. 5 ને 6 7 8 બરાબર, અને 2, એટલે ટોટલ કેટલા દિવસ થયા? 28 દિવસ. ની કુલ રજાઓ કેટલી થઈ? 28 દિવસ. તો મિત્રો, હવે તમે કહી શકો છો કે કોને વધારે રજાઓ મળશે? તો કોને મળશે? સબાનાને. તો સબાનાને વધારે રજા મળશે. કોના કરતા? અલી કરતા. વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.